जय श्री कृष्ण भाई। जय श्री कृष्ण राधा बेन, आओ आओ बेसो। केम छे बेन, तबियत पानी तो सारा ने? हाँ हो भाई। राधा बेन, आपने रोहित ने पूजा नु सक पण तो करी नाख्यु, पण हवे लग्न नु मुहूर्त जोड़ावानु छे ने, एटला माटे मैं तमने बोलाव्या छे। हाँ हाँ, केम नहीं भाई, जल्दी थी गौर महाराज ने बोलावी ने सारू अने पहलु मुहूर्त आवतु होय ने ई जोड़ावी लईए। बेन, हुं खरुं कहुं ने तो मारे मारा घर में वहु नहीं, पण एक दीकरी नी झंख ना हती। हवे मारी दीकरी क्यारे आ घर में आवे अने मारुं घर हर्युं भर्युं थई जाय। भाई, तमारुं घर तो हर्युं भर्युं थई जशे, पण मारुं घर खाली थई जशे। તમારી વાત ખરી છે બેન, પણ દીકરી ગમે એની હોય એને સાસરે તો મોકલવી જ પડે ને। હા ભાઈ, દીકરી તો સાસરે જ શોભે, અને આમાં દીકરી હંમેશા એના માવતરના ઘરેથી વિદાય લઈને સાસરિયાના ઘરમાં કંકુ પગલા કરે છે, એટલે કે માવતરના ઘરેથી લક્ષ્મી જાય છે અને સાસરિયામાં સામેથી લક્ષ્મી આવે છે। હા બેન, આ તમારી દીકરી પૂંજા તો સાક્ષાત લક્ષ્મીનું રૂપ છે, એને હું મારી વહુ નહીં પણ હું દીકરી જ માનીશ। હા ભાઈ, દીકરીને આપણે વહુ બનાવીને રાખવી કે પછી આપણા ઘરમાં આપણી દીકરી બનાવીને રાખવી, એ તો આપણા ઉપર હોય છે, જેવા આપણા વિચાર। હા બેન, આ તમારી વાત એકદમ સાચી છે। સારું ભાઈ, તો તમે આ ગોર દાદાને બોલાવીને મુહૂર્ત જોડાવી લેજો, અને જે પણ હોય એ મને જણાવી દેજો। હવે હું નીકળું, મારે મંદિરે જવાનું છે અને ઘણી બધી વસ્તુ લઈ જવાની છે, એટલે માર્કેટ પણ જવું છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। મમ્મી, આવી ગયા તમે? હા બેટા, બેસો, હું પાણી લઈ આવું। અરે ના ના, બેસ, તો ચા મૂકી દો। ના બેટા, બેટા હું તારા સસરાના ઘરે ગઈ હતી, એનું કેવું એમ છે કે આપણે જેમ બને એમ વહેલા લગ્ન કરી નાખીએ। પણ મમ્મી, કેમ વહેલા? જો બેટા, આજે નહીં કે કાલે, તારે સાસરે તો જવાનું જ છે ને, અને મજા તો ત્યારે આવે જ્યારે બંને પક્ષ તરફથી હા હોય। અરે એક હા પાડે, એક ના પાડે, અને ખેંચતાણ થાય ને, એમાં મજા ના આવે, એટલે તારા સસરા કહે છે એ પ્રમાણે આપણે લગ્ન ગોઠવી દઈએ। ઠીક છે મમ્મી, તમને એવું સારું લાગતું હોય તો એવું જ, તમે અને મારા સસરા કહેશે એમ આપણે કરીશું। હા બેટા, બસ મને તારી પાસેથી આ જ આશા હતી, અને આમાં તારા પપ્પા ના ગયા પછી મેં તારો ઉછેર કેવી રીતે કર્યો છે મારું મન જાણે છે। બેટા, એક માં પોતાની દીકરીને ક્યારેય ખોટી શિખામણ આપી જ ન શકે, એટલે જો તું તારી માની દરેક વાત માનીશ ને તો જિંદગીમાં ક્યારેય દુખી નહીં। હા મમ્મી, એટલે જ તો આજ સુધી ક્યારેય મેં તમારી કોઈ વાત ટાળી છે? અરે બેટા, એ જ તો મારી જીત છે, અને એના આધારે તો હું જીવું છું। સારું મમ્મી, મારે કોલેજ જવાનું મોડું થાય છે, હું નીકળું? હા બેટા, સાચવીને જજો, અને આ બીજી વાત, તારી ગાડી ફૂલ સ્પીડમાં જાય છે, ધીમે ચલાવજે, તને એમ કે તારી મમ્મીને કઈ જ ખબર નહીં પડે, પણ બહારથી મને બધી ખબર પડે છે। હા મમ્મી, તમે ખાલી વધારે ચિંતા કરો છો, એટલે એટલે તો નોર્મલ ચલાવતા હોય આપણે। સારું, હું બેગ્સને લઈ લઉં પછી નીકળું। હા બેટ, બિલકુલ એના પપ્પા ઉપર ગઈ છે, એના પપ્પાએ ક્યારે કોઈ વાત મારી ટાળી નથી, અને મારી દીકરી પણ નહીં ટાળે, મને વિશ્વાસ છે। હેલો, હા હું રોહન જ બોલું છું, બોલો। અરે અરે, શું વાત કરો છો તમે? હા હા હા, અમે આવ્યા છીએ હમણાં ત્યાં। હા 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 હા, રોહિત બેટા, કોનો ફોન હતો અને શું થયું છે? તારું મોઢું કેમ પડી ગયું? પપ્પા પપ્પા, વાત જ કઈ એવી છે। કેમ વાત એવી છે, એટલે શું થયું છે? શું પાપ
પપ્પા પૂજાનું એક્સિડન્ટ થયું છે. પૂજાનું એક્સિડન્ટ થયું છે? આ તો શું વાત કરે છે બેટા? હા પપ્પા, પૂજા કોલેજ જઈ રહી હતી અને રસ્તામાં જ એનું એક્સિડન્ટ થઈ ગયું. એને ત્યાંની નજીકની કોઈ હોસ્પિટલમાં દાખલ કરી છે. ચાલો પપ્પા આપણે જઈએ. હા બેટા હાલ, જલ્દી મોડું નથી કરવું, ચાલ જલ્દી. હા પપ્પા ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ, આપણે જેવું ધારીએ છીએ એવું ક્યારેય નથી થતું. બેન, આ તો બધા વિધિના લેખ કહેવાય. આ પૂંજાને આવા દિવસો જોવાના અને દુઃખ ભોગવવાનું લખ્યું હશે. તમારી વાત સાચી ભાઈ, કે કર્મોનું ફળ તો ભોગવવું જ પડે છે, પણ આટલું બધું પૂજાનો આખો એક પગ ફેલ થઈ ગયો છે. આખી જિંદગી લાકડીના ટેકા વગર ચાલી શકે એમ નથી. હા બેન, આ તમારી વાત ખરી છે અને હું એક માં તરીકેની તમારી વેદના સમજી શકું છું. એ જ વાત કરવા તો હું અહીં આવી છું ભાઈ. આપણે લોકોએ ભેગા મળીને જે દીકરા દીકરીના લગ્નના સપના જોયા હતા ને, એ એક જ ઝાટકે રોડાઈ ગયા છે. બેન, હવે હું તો તમને એટલું જ કહી શકું કે તમે તમારી દીકરી પૂંજાને લાયક કોઈ સારો મુરિત શોધી એની સાથે લગ્ન કરાવી નાખો. કારણ કે મારો દીકરો રોહિત પૂંજાની સાથે આખી જિંદગી કઈ રીતે કાઢી શકશે? હા ભાઈ, તમારી વાત સાચી છે. અને તમે જે પૂજાને દાગીના ને જે પણ કઈ વસ્તુ ચડાવી હતી ને સગાઈમાં, એ ઘરે આવીને લઈ જજો. અને આપણે લોકો ઝઘડીને કે ગેરસમજથી દૂર નથી થતા, અરે સમજણ શક્તિથી આપણે સમાજ સામે એક દાખલો બનીએ છીએ. હા બેન, અમે તમારા ઘરે ચોક્કસ આવીશું. પણ બેટા, આ બાબતમાં તારું શું કહેવું છે? કઈ વાંધો નહીં ભાઈ, હું રજા લઉં છું. તમને જ્યારે સમય મળે ને ત્યારે ઘરે આવી જજો. અત્યારે હું રજા લઉં છું. હા બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પૂજા, તું અહીંયા કેવી રીતે? મને ઘરે કંટાળો આવતો હતો એટલે મમ્મી મને અહીંયા બેસાડીને બજારમાં ગયા છે. એ હમણાં મને લેવા માટે આવતા જ હશે. પૂજા, મારે તને એક વાત કહેવી છે. હા બોલ ને, શું વાત કરવી છે? પૂજા, તું મને મારી એક વાતનો જવાબ આપ ને. ધાર કે કોઈ છોકરા છોકરીના લગ્ન થઈ ગયા હોય અને લગ્ન પછી છોકરાનો અકસ્માત થયો હોય અને એના હાથ પગ ભાંગી ગયા હોય, એ સમયે છોકરી છોકરાને છોડીને જતી રહે, તો તું એ છોકરીને શું કહીશ? એવી છોકરીને તો સ્વાર્થી જ કહેવાય ને. હા પૂજા, હું તારા મોઢેથી આ જવાબ સાંભળવા માંગતો હતો. કેમ, તું શું કહેવા માંગે છે? મને કઈ નથી સમજાતું. પૂજા, હું એટલા માટે કહી રહ્યો છું કે આવું જ અત્યારે આપણી સાથે થયું છે. આપણી સગાઈ તો થઈ ગઈ અને સગાઈ બાદ તારો અકસ્માત થયો. તારો પગના ભાગે તને ઈજા થઈ, તો તને શું લાગ્યું હું આવા ખરાબ સમયમાં તને છોડીને જતો રહીશ? જો રોહિત, આ બધી વાતો કેવી બહુ સારી લાગે, જ્યારે હકીકતના જીવનમાં જીવવાનું આવે ને ત્યારે એટલું જ અઘરું પડે, એટલે આ બધી વાતો વ્યર્થ છે, તું રહેવા દે. અરે આવી બધી વાતો તને કોણ શીખવાડે છે? એ
એ તો કહીશ મારું મન મારા વિચારો તો પછી આ તારું મન અને તારા વિચારો આ બંને જ તને રોંગ દિશામાં લઈ જઈ રહ્યા છે અને હા તું બધાને જ એક સરખા માની લે છે એ ક્યાંનો ન્યાય કહેવાય છું રોહિત આ બધી વાતો મારે નથી સમજવી કેમ કે મેં જે નિર્ણય લીધો છે ને એ જ સાચો છે અને એ જ યોગ્ય છે આપણા માટે તો પછી મેં જે નક્કી કર્યું છે ને એ પણ બરાબર જ કર્યું છે છો પૂજા હું લગ્ન કરીશ તો માત્ર ને માત્ર તારી સાથે નહીતર હું જિંદગી ભર કુવારો રહીશ જો રોહિત તું આવી વાતો નહીં કર આ તારી એકદમ ખોટી હઠ છે અને તારા પર અત્યારે પ્રેમનો ભૂત સવાર છે તને ખબર છે આપણે લગ્ન કરીશું ને તો એક મહિનો તને બધું સારું લાગશે પછી બીજા મહિને આપણા ઝઘડા શરૂ થશે હું તને ખટકવા લાગીશ અને ત્રીજા મહિને તો છૂટાછેડાની પણ વાતો થવા માંડશે જો રોહિત આવું બધું થાય આપણું જીવન બગડે અને પછી એકબીજા વગર જીવવું વહમું બની જાય એના કરતા તું આ વાત જ રેવા દે ને ભૂલી જા ને મને પૂજા આ બધું તું એટલા માટે કહી રહી છે કે તું મને સમજી જ નથી શકી અને જો સમજી શકી હોત ને તો છાતી ઠોકીને કહે કે હું રોહિતની પત્ની છું અને હા આપણે બંને એકબીજાને સાચો પ્રેમ કરતા હોઈએ ને તો આવા અકસ્માત આપણું કશું જ ન બગાડી શકે રોહિત હું તને કઈ રીતે સમજાવું આ તું શું બોલે છે પૂજા તારા હોઠમાં કઈ બીજું અને તારા દિલમાં પણ કઈ બીજું છે આવી આવી બે તરફી રમત રમી રહેવા દે પૂજા કારણ કે હું તને દિલથી પ્રેમ કરું છું અને તારા દિલની અંદર શું ચાલી રહ્યું છે ને હું બહુ સારી રીતે સમજી શકું છું કારણ કે હું તને દિલથી પ્રેમ કરું છું પૂજા જો રોહિત મારે તારી સાથે કોઈ વાત નથી કરવી મારા મમ્મી હમણાં આવતા જશે પ્લીઝ તું જા અહીંયાથી પૂજા છતાં પહેલા હજી પણ એક વખત દિલથી કહું છું હું લગ્ન કરીશ તો માત્ર ને માત્ર તારી સાથે નહીતર હું આખી જિંદગી કુવારો રહીશ તારું ધ્યાન રાખજે પૂજા આ તે જે વિચાર કર્યો છે ને પણ હું તો તને એટલું જરૂર કહીશ કે હજી તું એક વખત વિચાર કરી લે ને તો સારું છે એમાં વિચારવાનું શું હોય પપ્પા વિચાર તો એને કરવાનો હોય કે જેને કોઈ બીજો નિર્ણય લેવાનો હોય બેટા તને એ તો ખબર છે ને હવે એ છોકરી અપાહિજ છે તું આખી જિંદગી એની સાથે કઈ રીતે કાઢીશ પપ્પા હું માનું છું કે પૂજા અપાઈ થઈ છે પણ મને એક વાતનો જવાબ આપો ને કદાચ મારા અને પૂજાના લગ્ન થઈ ગયા હોત અને એ પછી આ ઘટના બની હોત તો શું કરત તમે તો તો શું બેટા તો શું નહીં જવાબ આપો ને પપ્પા એક વખત તમારા દિલ પર હાથ મૂકીને તમારા દિલને પૂછી જુઓ કદાચ આનો જવાબ તમારી પાસે છે પણ અને નથી પણ કારણ કે તમે મને પ્રેમ કરો છો પપ્પા અને હું પણ તમને પ્રેમ કરું છું પણ આ પૂજા પૂજાનું શું પપ્પા પપ્પા હવે આ બધું વિચારવાનું છોડો અને લગ્નનું મુહૂર્ત જોવડાવો આપણી પાસે વિચારવાનો વધારે સમય નથી કોઈ વાંધો નહીં બેટા પણ મારે આ વાતને જાણ રાધાબેનને તો કરવી પડશે ને એનો શું નિર્ણય છે એ તો જાણવું પડશે ને ઠીક છે પપ્પા તમે એમને જાણ કરી દો હું મારો કામ પતાવું છું કોઈ વાંધો નહીં બેટા તું જા Thank you.
અરે આવો આવો બેન આવો. બેટા આ મહેમાન માટે પાણી લે. અરે ના ના બેટા બેસ. ભાઈ તમે આમ અચાનક અમને કેમ અહીંયા બોલાવ્યા? શું વાત છે બેન? આ મારો દીકરો રોહિત આ પૂંજા સાથે લગ્ન કરાવવાને જહટ લઈને બેઠો છે, એટલે હવે આમાં તો તમે જે કહેશો ને એમાં જ અમારી આ હશે. પૂજા, આ બાબતે તારું શું કહેવું છે બેટા? મમ્મી, મારે જે કહેવાનું હતું એ મેં રોહિતને કહી દીધું છે. રોહિત બેટા, અમે બધા તારું હિત વિચારીએ છીએ, અરે તારું સારું ઈચ્છીએ છીએ. તું સમજી જાય તો સારું. સમજી તો હું ક્યારનો ગયો છું આંટી, હવે તો તમારે બધાએ સમજવાનું છે. અને આમ પણ તમારા વડીલો વચ્ચે મારે બોલવું પડે એવું શું કામ થવા દો છો? બેટા, આટલો સંસ્કારી છોકરો આ સમયમાં મળવો મુશ્કેલ છે, કારણ કે છોકરીમાં થોડો કઈ વાક હોય ને તો પણ લોકો સંબંધ તોડી નાખતા હોય છે. જ્યારે મારી દીકરીને તો કુદરતે આટલું મોટું દુઃખ આપ્યું છે, એમ છતાંય તું એને અપનાવવા તૈયાર થઈ ગયો. તું ધન્ય છે દીકરા ખરેખર. રોહિત, હજુ એક વખત વિચાર કરી લેને, કેમ કે આ તારી આખી જિંદગીનો પ્રશ્ન છે. પૂજા, આપણા બંનેની સગાઈ થઈને ત્યારે તું એકદમ સારી હતી, અચાનક જ તારો અકસ્માત થયો અને તને પગમાં ઈજા થઈ, તો શું આપણે આપણા વિચારો બદલી નાખવાના? આપણા બંને ફેમિલી વચ્ચેની પ્રેમ લાગણી હું આ બધું ભૂલી જવાનું? નહીં આંટી, નહીં, આવું હું કોઈ કાળે નહીં થવા દઉં. અને હા, જો એક વખત મેં પૂજાનો હાથ પકડ્યો છે ને તો એને હું જિંદગીભર નિભાવી જાણીશ. અને પપ્પા, હાથ તો તમારા આપેલા સંસ્કાર છે ને. સાબાસ બેટા, આજે મને ગર્વ થાય છે કે તું મારો દીકરો છે અને તારા વિચારો આટલા બધા ઊંચા હશે ને એની તો મેં કલ્પના પણ નથી કરી. રાજાબેન, હવે આપણે કોઈ વાત જોયા વગર ગોર બાપાને બોલાવી લઈએ અને લગ્નનું મુહૂર્ત જોડાવી નાખીએ. હા ભાઈ, અને જેમ બને એમ જલ્દી ધામધૂમથી આ બંનેના લગ્ન કરાવી દઈએ. બેટા, હવે તો તું રાજી ને? હા પપ્પા.